મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે આઠમા ધોરણના ગણિતનું છઠ્ઠું પ્રકરણ વર્ગ અને વર્ગમૂળ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 6.3ના પ્રથમ બે ભાગ જોયા. આજે આપણે સ્વાધ્યાય 6.3નો છેલ્લો અને ત્રીજો ભાગ જોઈશું, જેમાં આપણને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ એટલે કે વ્યવહારિક કોયડાઓ આપેલા છે, જેનો આપણે ઉકેલ લાવવાનો છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 6 સુધીની ગણતરી છે એ અગાઉના બે વિડીયોમાં આપણે કરેલી છે, તે તમે ન જોયા હોય તો જોઈ લેજો. પ્રશ્ન 7મો છે. પ્રથમ આપણે રકમ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યારબાદ છે એ આપણે ગણતરી છે કરીશું. રકમમાં શું આપેલું છે? તો કે એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળી અને રૂપિયા 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? આપણને અહીં એક જ રકમ આપેલી છે 2401. બીજું આપણને શું આપેલું છે? કે વર્ગની જે સંખ્યા છે તેટલા જ રૂપિયા દરેક વિદ્યાર્થી આપે છે. ચાલો આપણે આને આ પ્રશ્ન છે એને ઉકેલીએ. તો સૌ પ્રથમ તો શું આપેલું છે? તો કે દાનમાં આપેલી રકમ કેટલી આપી છે આપણને? 2401 રૂપિયા. હવે આપણે ધારણા કરીએ કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x છે. હવે અહીં આપણને રકમમાં શું આપેલું છે? કે વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી આપે છે. એટલે કે વર્ગનો દરેક વિદ્યાર્થી છે એ વર્ગમાં વર્ગની જે કુલ સંખ્યા છે તેટલી રકમ દાનમાં આપે છે. હવે આપણે વિદ્યાર્થી સંખ્યા શું ધારેલી છે? x. વિદ્યાર્થી સંખ્યા x એટલે કે એક એક વિદ્યાર્થી છે એ કેટલા રૂપિયા દાનમાં આપશે? એટલે કે એક એક વિદ્યાર્થી છે એ x રૂપિયા છે એ દાનમાં આપશે. એટલે કે દાનમાં આપેલી રકમ, તો કે વિદ્યાર્થીની સંખ્યા ગુણ્યા વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ, એટલે કે દાનમાં અપાયેલી રકમ છે એ x ગુણ્યા x થશે. x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે. x નો વર્ગ બરાબર આપણને શું આપેલું છે? 2401 રૂપિયા. તો હવે આપણે શું શોધવાનું છે? તો કે અહીં જો આ પ્રશ્નમાં તમને વિદ્યાર્થીઓની સંખ્યા પૂછે અથવા તો દરેકે દરેક વિદ્યાર્થીએ કેટલા રૂપિયા દાનમાં આપેલા છે તે પૂછે, તો બંનેનો જવાબ એક મળશે. શા માટે મળશે? તો કે રકમમાં આપણને એવી શરત આપેલી છે એટલે આપણને જવાબ છે એ એક જ મળશે. એટલે કે આપણે x શોધવો છે. x એટલે અહીં આપણે શું લીધેલું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. અથવા તો આ જ દાખલામાં તમને એમ પૂછે કે દરેકે દરેક વિદ્યાર્થીએ કેટલા રૂપિયા દાનમાં આપ્યા, તો પણ આ પ્રશ્નનો જવાબ છે એ આ જ આવશે. એટલે કે આપણે 2401નું વર્ગમૂળ શોધવું પડે. વર્ગમૂળ શોધવાની રીત આપણે જોઈ ગયા છીએ. કઈ રીત? તો કે અવિભાજ્ય અવયવીકરણની. એટલે કે 2401 છે એનું આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ. હવે જો 2401માં એકમનો અંક 0, 2, 4, 6 કે 8 નથી, એટલે કે 2401ને આપણે 2 વડે ભાગી શકીશું નહીં. 3, તો કે 3ની ચાવી એવી છે કે જે સંખ્યાના તમામ અંકોનો સરવાળો છે એ સરવાળો કરતા આપણે 3થી વિભાજ્ય સંખ્યા મળવી જોઈએ. અહીં સરવાળો કરીશું તો
2 વત્તા 4 6 6 વત્તા 1 7 એનો મતલબ 7 છે 3 ના ઘડિયામાં ક્યાંય પણ આવતો નથી એટલે કે આપેલી સંખ્યા છે એને 7 વડે આપણે ભાગી શકીશું નહીં 5 2 પછી 3 પછી 5 5 ની ચાવી શું છે કે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ પરંતુ અહીં તો 1 છે તો 7 થી આપણે ટ્રાય કરીએ કે 7 થી ભાગાકાર કરીશું તો ટ્રાય કરીએ 7 3 21 24 માંથી 21 જશે તો 3 વધે 30 7 4 28 અને 21 ભાગ ચાલશે 343 છે આપણને જવાબ મળશે 343 માં પણ 2 થી ભાગ નહીં ચાલે 3 થી તો કે 4 ને 3 7 ને 3 10 3 થી પણ ભાગ ચાલશે નહીં 7 થી તો કે 7 5 35 7 4 28 ભાગ ચાલશે શું મળશે આપણને 49 હવે 49 તો આપણને ખ્યાલ છે કે 7 નો વર્ગ છે એટલે 7 થી જ ભાગ ચાલશે એટલે કે 2401 માટે આપણને અવિભાજ્ય અવયવોની બે જોડ મળી એક 7 ની અને બીજી બીજા 7 ની હવે આપણે શોધવાનું શું છે તો કે x વર્ગ એટલે કે 2401 ના અવયવો શું મળ્યા આપણને 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે x વર્ગ બરાબર 2401 બરાબર તો કે આ જે અવિભાજ્ય અવયવો આપણે શોધવાનું છે વર્ગમૂળ x હવે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ લઈશું ત્યારે શું થશે તો કે જે જોડી છે એમાંથી એક સંખ્યા લઈ લેશું એટલે 7 ગુણ્યા 7 માંથી 1 7 આપણે અહીં લઈ લીધા બીજી જોડીમાંથી 1 7 અહીં લઈ લીધા ગુણાકાર કરીશું તો 49 એટલે કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે 49 કદાચ આ જ દાખલામાં તમને એમ પૂછે કે દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ તો તે પણ શું મળશે 49 શા માટે તો કે આપણને શરત આપેલી છે એટલા માટે આ શરત જો ન આપેલી હોત તો કદાચ જવાબ છે એ બીજો હોઈ શકે આ થયો પ્રશ્ન 7મો આગળ વધીએ આપણે પ્રશ્ન 8માં તરફ જો આ રીતના જ્યારે પણ શાબ્દિક અથવા તો વ્યવહારુ કોયડા હોય ત્યારે રકમ છે એ એકવાર નહીં પરંતુ જ્યાં સુધી છે એ આપણી સમજ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આપણે વાંચવી પડે જો બરાબર જોઈએ શું આપેલું છે તો કે એક બગીચામાં 2025 છોડ છે હવે કેવી રીતે રોપેલા છે તો કે પ્રત્યેક હારમાં રોપેલ છોડની સંખ્યા એ હારની સંખ્યા બરાબર થાય છે એટલે કે જેટલી હાર છે એટલા જ છે એ છોડ પ્રત્યેક હારમાં છે તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો પ્રત્યેક હારમાં કેટલા રોપેલા છે અને કુલ હાર બંને એક જ વસ્તુ થશે કઈ રીતે સમજીએ અગાઉનો જે દાખલો ગણ્યો છે એ જ રીતે અહીં પણ એ જ થશે એટલે અહીં પ્રથમ કુલ છોડની સંખ્યા 2025 હવે આપણે ધારણા કરીએ કે હારમાં રોપેલ છોડની સંખ્યા એક્સ છે હવે હારમાં જેટલા છોડ રોપેલા છે એટલી જ હાર છે એટલે કે હાર છે એની સંખ્યા પણ શું થશે એક્સ કેમ કે આપણને રકમમાં આપેલું છે એટલે કે કુલ છોડની સંખ્યા બરાબર શું થશે તો કે x ગુણ્યા x x ગુણ્યા x અહીં પણ છોડ પૂછે અથવા હાર પૂછે આપણને જવાબ જે એક જ મળશે એ બંનેનો જવાબ હશે એટલે કે x ગુણ્યા x બરાબર x વર્ગ બરાબર શું મળ્યું આપણને 2025 જે આપણને આપેલું છે અહીં x ની સંખ્યા શોધવા માટે આપણે 2025 નું વર્ગમૂળ શોધવું પડે હવે વર્ગમૂળ શોધવા માટેની રીતમાં તો કે વર્ગમૂળ શોધવા માટેની રીત માટે આપણે અવિભાજ્ય અવયવની રીત કરીશું હવે જો જ્યારે પણ આ અવિભાજ્ય અવયવની રીત કરવાની હોય અગાઉના વિડીયોમાં પણ તમને વાત કરેલી કે અવિભાજ્ય અવયવીકરણ જ્યારે પણ કરીશું
ત્યારે તમારી ગણતરીના સ્ટેપ્સ ઓછા કરવા માટે શું કરવાનું? તો કે અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 11 13 17 આ રીતે આગળ ચાલશે. તો 2 ની જગ્યાએ આપણે કેનાથી વડે ભાગ ચલાવીશું? તો કે 4 વડે. 3 ની જગ્યાએ 9 વડે. 5 ની જગ્યાએ 25 વડે. આ રીતે કરશો તો તમને સીધે સીધો છે એ જવાબ મળશે. 2025 માં 2 ની ચાવી લાગુ પડશે? નહીં પડે. 3 ની 5 6 7 8 9 3 ની ચાવી લાગુ પડે છે, એટલે 3 વડે ભાગાકાર થઈ શકશે. 3 થી ભાગાકાર કરીએ, 6 3 18 વધશે 22, એટલે કે 7 3 21 અને 5 5 25 675. અહીં પ્રથમ 3 ચેક કરીએ, 2 શૂન્ય 2 4 6 8 નથી, એટલે કે 2 વડે ભાગ ચાલશે જ નહીં. 7 ને 5 12 ને 6 18 અહીં પણ 3 વડે ભાગ ચાલશે. 3 વડે ભાગ ચલાવી દો, 3 2 6 અને 25 ગુણ્યા 3 75 એટલે 225. અહીં 3 વડે ભાગ ચાલશે? તો કે હા, અહીં પણ 3 વડે ભાગ ચાલશે. 7 3 21 અને 15 એટલે કે 75. 5 3 15. 75 માં 7 ને 3 10 ને 2 12 એટલે અહીં પણ 3 વડે ભાગ ચાલશે. 25 ગુણ્યા 3 75. 25 માં તો કે 5, આપણને ખ્યાલ છે 25 છે એ 5 નો વર્ગ છે, એટલે કે આપણને અવિભાજ્ય અવયવો છે એ અહીં આપણને મળી ગયા. કેટલી જોડ મળી? તો કે 3 ની 1 જોડ, 2 જોડ અને 5 ની 1 જોડ. એટલે કે 2025 જે શું છે, x વર્ગ બરાબર શું મળશે આપણને? 3 ગુણ્યા 3 એક જોડ, ત્યારબાદ બીજા 3 ગુણ્યા 3 બીજી જોડ અને 5 ગુણ્યા 5 ત્રીજી જોડ. x ની કિંમત શોધવા માટે વર્ગમૂળ લેશું. વર્ગમૂળ જ્યારે પણ લેશું ત્યારે આ જે અવિભાજ્ય અવયવો છે એ જે સંખ્યાઓ છે એની જોડીમાંથી એક એક સંખ્યા છે આપણે લઈ લેશું. એટલે કે આપણને 3 ગુણ્યા 3 ગુણ્યા 5 મળ્યા. 3 3 9 9 5 45. એટલે કે હારની સંખ્યા, કુલ હારની સંખ્યા કેટલી મળશે? 45. તેમજ દરેકે દરેક હારમાં કેટલા છોડ મળશે? તો એ જવાબ પણ શું હશે? તો કે 45. આ થઈ ગયો આપણો પ્રશ્ન 8મો. પ્રશ્ન 9 અને 10. પ્રથમ આપણે પ્રશ્ન 9 છે એ જોઈએ. પ્રશ્ન 9, 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. હવે જ્યારે આ રીતના દાખલાઓ હોય, આ રીતના દાખલાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાય છે. તમે જો સરકારી શાળામાં ભણતા હોય તો NMMS નામની પરીક્ષા છે એ તમે જરૂરથી આપજો. એને કારણે તમે તમારું જે ગણિતનું જ્ઞાન છે એ ચકાસી શકશો. 4 9 અને 10. હવે જ્યારે પણ આ રીતના સંખ્યાઓ આપેલી હોય ત્યારે શું કરવું પડશે? તો કે સૌ પ્રથમ તો 4 9 અને 10 નો લસાઅ શોધવો પડે. હવે લસાઅ છે એ કઈ રીતે શોધી શકાય? તો કે અહીં 4 ના અવયવ, અહીં બાજુમાં લખીએ છીએ આપણે અવયવ, 4 ના અવયવ શું મળશે આપણને? તો કે 2 ગુણ્યા 2. 9 ના 3 ગુણ્યા 3. 10 ના તો કે 5 ગુણ્યા 2 10. અહીં જે અવયવ છે સામાન્ય છે એક જ વાર લેશું આપણે, એટલે કે 2 છે બંનેમાં સામાન્ય છે એટલે 2 એક વાર લેશું. 3 સામાન્ય છે એટલે 3 છે એક વાર લેશું. બાકીના અવયવો કયા વધ્યા? 5 અને 1 2 અને હજુ 1 3 છે. તો કે ગુણ્યા 5 ગુણ્યા 3. આ જે છે લસાઅ શું મળ્યું આપણને? 180. 5 3 15, 15 2 30, 30 તેરી 90. હજુ 1 2 વધ્યા છે,
180 છે આપણને શું મળશે લસાઅ મળશે લસાઅ ગમે ત્યારે તમે શોધો બરાબર છે ત્યારે જે આપેલી સંખ્યાની જે મોટી સંખ્યા છે એનો અવયવી હંમેશા હશે એટલે કે 10 ના અવયવીમાં ચેક કરતા જઈએ 20 છે 20 ને 9 થી ભાગી શકાય તો કે નહીં ભાગી શકાય 30 ને તો કે 9 થી ભાગી શકાશે પરંતુ 4 થી ભાગી નહીં શકાય 40 4 થી ભાગી શકાશે 9 થી નહીં ભાગી શકાય 50 60 70 90 તો કે 90 છે એ 10 થી ભાગી શકાશે 9 થી ભાગી શકાશે પરંતુ 4 થી ભાગી શકાશે નહીં પરંતુ 180 એવી સંખ્યા મળશે જેને આ ત્રણેય વડે છે નિશેષ ભાગી શકીશું હવે આ ત્રણેય વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ એમ કે નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે આ 180 છે એનો કોઈ પણ અવયવી હશે હવે શોધવા માટે શું કરીશું તો કે આપણે 180 નું અવિભાજ્ય અવયવીકરણ કરીએ એટલે કે 180 છે એના અવિભાજ્ય અવયવો પાડીએ 180 બે થી ભાગ ચાલશે 90 ફરીથી પાછા બે થી ભાગ ચાલશે 45 હવે બે થી ભાગ ચાલશે તો કે નહીં ચાલે પરંતુ 3 થી ચાલશે 15 3 45 ફરીથી 3 થી ચાલશે 5 ફરીથી 5 થી એટલે 1 એટલે કે આપણને અવિભાજ્ય અવયવો શું મળ્યા આપણને 2 ની એક જોડ મળી અને 3 ની એક જોડ મળી પરંતુ 5 છે એ એક જ સંખ્યા છે જોડી નથી તેની તો હવે 180 ને જેની જોડી નથી તે સંખ્યા વડે જો ગુણાકાર કરીશું તો આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળશે અને જે મેં થોડી વાર પહેલા કીધું ને કે જે આપણને જે સંખ્યા મળશે એ 180 છે એનો અવયવી હશે એટલે કે 180 ને આપણે 5 વડે ગુણીએ તો આપણને જે સંખ્યા મળશે તે કેવી મળશે પૂર્ણવર્ગ 18 ગુણ્યા 5 90 એટલે કે 900 એક શૂન્ય તો મૂકી દેશું એટલે કે 900 છે એવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે કે જેને આપણે 4 9 અને 10 વડે આપણે નિશેષ ભાગી શકીશું અને 900 છે એનું વર્ગમૂળ પણ જો આપણે શોધવું હોય તો શું મળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે કે 30 છે હવે જો અહીં વર્ગમૂળમાં જ્યારે પણ ગુણાકારમાં ગમે ત્યારે 5 અને 2 હોય તો એનો ગુણાકાર કરવો જ નહીં એની જગ્યાએ શું મૂકી દેવાનું શૂન્ય અને બાકીની સંખ્યા એમ એટલે કે 4 9 અને 10 છે એના વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ તો કે 900 જેનું વર્ગમૂળ શું મળશે આપણને 30 મળશે આ થયો પ્રશ્ન 9મો જો આ રીતના પ્રશ્નો છે એ ટ્રિકી પ્રશ્નો છે એટલે કે આ રીતના ટ્રિકી પ્રશ્નોને ઉકેલવા માટે થોડુંક છે કે આપણે વિચારવું પડે પૂર્ણવર્ગ સંખ્યા કઈ 900 અને જેનું વર્ગમૂળ 30 પછીનો જોઈએ પ્રશ્નો અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન 8 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા નાનામાં નાની સંખ્યા હોવી જોઈએ તેમજ તેનું વર્ગમૂળ પણ મળવું જોઈએ એટલે પ્રથમ લસાઅ લઈએ 8 15 અને 20 શું મળશે લસાઅ આપણને 120 આપણે 120 નું અવિભાજ્ય અવયવીકરણ કરી 120 ને 2 વડે ભાગી શકાશે એટલે 60 60 ને પણ 2 વડે ભાગી શકાશે એટલે 30 30 ને પણ 2 વડે ભાગી શકાશે એટલે 15 15 ને 3 વડે ભાગી શકાશે એટલે 5 5 ને ફક્ત 5 વડે ભાગી શકાશે એટલે 1 જો અહીં અવિભાજ્ય અવયવીકરણ આવ્યું એમાં શું મળ્યું તો કે 2 ની એક જોડ મળી જ્યારે અહીં આ એક 2 છે 3 છે અને 5 છે એની જોડી નથી જોડી નથી તો જે અવિભાજ્ય અવયવની જોડી નથી તેના વડે ગુણાકાર કરવો પડે એટલે કે 120 ને 2 ગુણ્યા 3 ગુણ્યા 5 વડે ગુણવાના છે તેથી તે પૂર્ણવર્ગ બને થોડી વાર પહેલા મેં કીધેલું ને કે 5 અને 2 જ્યારે પણ આવે ત્યારે એક શૂન્ય છે મૂકી દેવાનું એટલે કે 12 ગુણ્યા 3
36 એટલે કે 360 અને 1 શૂન્ય એટલે કે 120 ને 2 ગુણ્યા 3 ગુણ્યા 5 વડે ગુણશું તો આપણને શું મળશે 3600 એટલે કે 3600 છે એ એવી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા છે જેને 8 15 અને 20 વડે ભાગીશું તો આપણને એનો શેષ છે એ હંમેશા શૂન્ય મળશે અથવા તો 3600 ને 8 15 અને 20 વડે આપણે નિશેષ ભાગી શકીશું હવે 3600 નું વર્ગમૂળ શોધવાનું છે 2 3 ને 5 તો અહીં આપણને મળેલા છે અને 120 છે એના જે આપણે અવિભાજ્ય અવયવ કર્યું એમાંથી આપણને 2 ની જોડ છે આપણને મળશે એટલે કે 3600 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અહીં પણ એ જ નિયમ 5 અને 2 જ્યારે પણ આવે ત્યારે ગુણાકાર કરવાનો નથી શૂન્ય મૂકી દેવાનું અને 3 2 6 અહીં 30 નહીં આવે પણ તો અહીં 60 આવશે 3 2 6 અને 5 2 10 નું શૂન્ય એટલે કે 3600 એવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા છે જેને આપણે 8 વડે 15 વડે અને 20 વડે છે એ નિશેષ ભાગી શકીએ અને જેનું વર્ગમૂળ શું મળશે 60 મળશે આ દાખલો છે આ બંને દાખલા 9મો અને 10મો દાખલો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે કેમ કે આ રીતના દાખલાઓ છે એ પરીક્ષામાં પણ પૂછાય છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાય છે આ સાથે છે એ આપણે આ સ્વાધ્યાય 6.3 છે એ પૂરું કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.4 ગણીશું ત્યાં સુધી તમારે ગણતરીઓ ચાલુ રાખવાની છે અને જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો